અંજાર નજીક મેકપર કુંભાળીમાં રાધાનગરમાં રહેતા બંધ મકાનમાંથી રૂપિયા 1.76 લાખના સોના ચાંદીના ગરણા અને રોકડ રકમની અંજારના રાધાનગર મેકપર કુંભાળીમાં રહેતા મોહમ્મદ ફારૂક ઇલિયાસના બંધ મકાનમાંથી રૂપિયા 1.76 લાખના રોકડ રકમ અને દાગીનાની ચોરી થયાની ફરિયાદ અંજાર પોલીસમાં મથકમાં નોંધાતા ભારે ખળભળાટ મચવા પામ્યો છે. ચોરીના બનાવની મળતી વિગત અનુસાર મેકપર કુંભાળીના રાધાનગરમાં રહેતા મોહમ્મદ ફારૂક ઇલિયાસ પોતાના માતાનું મૃત્યુ થયું ત્યારે પોતાનું મકાન બંધ કરી અને ક્રિયા માટે ગયા હતા. દરમિયાનમાં ગઈકાલે આ બંધ મકાનમાં ફરિયાદી પરત આવ્યા ત્યારે તેમના કબાટના તળા તૂટેલા હતા, મકાનના તળા તૂટ્યા હતા. દરમિયાનમાં ઘરે જઈને જોયું તો દાગીના અને કપડાં બધાનું બેર વિખેર હતું. આ પરિસ્થિતિમાં તેમને ચોરી થઈ હોવાની શંકા જતાં તેમણે અંજાર પોલીસને જાણ કરી હતી. અંજાર પોલીસ તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ કરતાં કુલ મળીને 1.76 લાખના માલમત્તાની ચોરી થઈ છે, જેમાં 90,000 રૂપિયા રોકડા અને 86,000ની કિંમતના અલગ અલગ સોના ચાંદીના ગરણાની ચોરી થઈ હોવાની પાકી માહિતી પોલીસને મળતા પોલીસે ગુનો દાખલ કરી અને ચોરીના બનાવની તપાસ પણ હાથ ધરવામાં આવે છે. પ્રાથમિક તપાસમાં કોઈ જાણભેદુએ આ બંધ મકાનને નિશાન બનાવ્યું હોય તેવું જાણવા મળ્યું છે, પરંતુ અંજાર પોલીસે અલગ અલગ ચોરીના બનાવનો ભેદ ઉકેલવા માટે અલગ અલગ જગ્યાએ તપાસ હાથ ધરી છે તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે.